નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધાર્તિક ક્રાફ્ટ એન્ડ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના તારીખમાં તારીખ સત્યાવીસ સાત બે હજાર બાવીસનું લેવાલું પેપર છે વિજ્ઞાન ધોરણ નવનું એનું સોલ્યુશન જોઈએ આપણે પ્રશ્ન નંબર એક છે વિકલ્પો છે જે વસ્તુ જગ્યા રોકે છે કે દળ ધરાવે છે તેને શું કહે છે તો આ દ્રવ્યની એક વ્યાખ્યાત છે તો એને દ્રવ્ય કહે છે કે દ્રવ્ય એને કહે જે વસ્તુ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે ત્યારબાદ છે તાપમાન વધતા દ્રવ્ય કણોની ગતિ ઉર્જા વધે છે તમે જુઓ કે જ્યારે તમે કોઈ કાચલી તમારી પાસે કેટલી હશે તમે એમાં આપેલી જે આવે છે ઇલેક્ટ્રિક અને તમે પાણીમાં ગરમ કરો તમે દેખાશે રીચર કેના કણો જેમ કે ઉપર એની ગતિ વધતી હોય એટલે નીચેના ગરમ કણો ઉપર આવે અને ઉપરના ઠંડા કણો નીચે જાય એટલે કણોની ગતિ વધતી જાય જેમ જેમ તાપમાન વધે એમ એની ગતિ ઉર્જા વધી જાય છે પછી છે નીચેનામાંથી ઉધ્વપાદી પદાર્થ કયો ઉધ્વપાદી પદાર્થ એટલે ડાયરેક્ટ સીધું એનું ઘનમાંથી વાયુમાં રૂપાંતર થવું ઘનમાંથી વાયુ બનવું જેમ કે નવસાર એને એમોનિયમ ક્લોરાઈડ પણ કહેવામાં આવે છે નવસાર છે એનું નામ છે બીજું એમોનિયમ ક્લોરાઈડ હવે આપણે જોતા શું કે અમુક એવો પદાર્થ છે જેને આપણે હવામાં ખુલ્લો રાખીએ રાખશું તો એ વાયુ પદાર્થ થઈ જાય ઘનમાંથી એ રીતે ત્યારબાદ છે જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી પદાર્થમાં રૂપાંતર થાય તે તાપમાને તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે આપણે બરફ છે એ ઝીરો અંશ ડિગ્રી તાપમાને બરફમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે એટલે એને એનું ગલનબિંદુ જે તાપમાને ઘન પદાર્થ પ્રવાહી બને એને એનું ગલનબિંદુ કહે છે ત્યારબાદ છે ચારસો સાહીઠ કેલ્વિન તાપમાનનું સેલ્સિયસનું તાપમાન જણાવો તો સૂત્ર આપણને ખબર છે કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વધતા બસો ને તોત્તેર આપણે આમાં કિંમતો મૂકી દઈએ તો કેલ્વિન આપણને આપેલું છે તો બસો ચારસો સાહીઠ છે ઓછા બસો તોત્તેર કરીએ બરાબર આપણને અંશ સેલ્સિયસનું માપ મળે તો જવાબ આવશે આપણો એકસો ને સત્યાસી ઔશ સેલ્સીયસ ત્યારબાદ છે નીચેના પૈકી કયું દ્રાવણ ચોક્કસ કદ ધરાવે છે પરંતુ ચોક્કસ આકાર ધરાવતું નથી આપણે જાણીએ છીએ કે ચોક્કસ આકાર ન ધરાવતું હોય એવું છે કેરોસીન જે પ્રવાહી સ્વરૂપ છે આકાર તમે જેમાં તમે જેનામાં નાખો તો એ પ્રમાણે એનો આકાર એટલે પ્રવાહી પદાર્થને જે પણ પાત્રમાં ભરી હતી એ પ્રકારનો આકાર ધારણ કરે છે માટે એમાં આવશે કેરોસીન હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને શું કહે તો એને કહે છે ભેજ તમે જ્યારે જોતા હશો કે ચોમાસા જેવા વાતાવરણમાં આપણે જ્યારે ફ્રીજમાંથી બોટલ બહાર કાઢીએ તો એના પર વધારે પડતા ટપકા વાજે છે તો શું છે ભેજનું પ્રમાણ વધારે છે એટલા માટે ટપકા વાજે છે લેમીન્સ કે હવામાં એટલું પાણીની બાષ્પ રહેલી છે ત્યારબાદ છે કે બસો ને અઠ્ઠાણું કેલરીન તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ થાય તો પ્રવાહીની થાય એટલે તમે આ સૂત્ર પ્રમાણે ગો તો એલ્સિયસ સેલ્સિયસ તાપમાન તમને મળે એ પ્રમાણે તમારી એની એની અવસ્થા થશે પ્રવાહી ઘરમાં ખોરાક કયો વાયુનો ઉપયોગ થાય તો એલપીજીનો આપણે ગેસ બાટલો આવે ને એલપીજીનો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ પછી બરફનું ગલન બિંદુ કયું છે આમ તો બરફનું ગલન બિંદુ થશે સો અંશ સેલ્સિયસ એને આપણે કેલ્વિનમાં ફેરવીએ તો કે બરાબર જીરો વધતા બસો તોતેર થશે એટલે થશે આપણું બસો ને તોત્તેર અંશ સેલ્સિયસ અહીંયા આપણને બસો તોત્તેર સોરી કેલ્વિન થશે બસો ને તોત્તેર અહીંયા આપણને બસો તોતેર પોઈન્ટ સોળ જેવું આપેલી પોઈન્ટ એક કેલ્ન થશે ત્યારબાદ છે માગ્યા મુજબના જવાબો લખો તાપમાનનો આંતરરાષ્ટ્રીય એકમ કયો છે તો કેલ્વિન તાપમાનનો આંતરરાષ્ટ્રીય એકમ છે કેલ્વિન આપણે એમાં સૂત્ર અંશ સેલ્સિયસમાંથી કેલ્વિન ફેરવવું હોય તો અંશ સેલ્સિયસ બરાબર કે ઓછા બસો તોતેર ઉપરથી મેં લખ્યું જુઓ આપણને તાપમાન ખબર છે કે બરાબર સેલ્સિયસ વત્તા બસો તોત્તેર છે પણ સેલ્સિયસ બરાબર કે ઓછા બસોને તોતેર આપણે એને ફેરવીને લખ્યું છે તાપમાનમાં આપણા માટે કયું સાધન વપરાય છે થર્મોમીટર આપણે જાણીએ છીએ કે આપણે આપણું વર્ડનું તાપમાન વપરાવા માટે આપણે વાપરીએ છીએ ફેરન હીટવાળું ડૉક્ટરનું થર્મોમીટર અને પ્રયોગશાળામાં વપરાય છે એ એ આપણે પ્રયોગશાળાનું થર્મોમીટર જેમાં અંશ સેલ્સિયસ તાપમાનમાં માપ દર્શાવેલા હોય છે પછી છે પાણીનું ઉત્કલન બિંદુ કેલ્વિનમાં જણાવો સેલ્સિયસમાં સો અંશ સેલ્સિયસ થાય છે પાણીનું ઉત્કલન બિંદુ તો કેલ્વિનમાં આપણે ફેરવીએ તો કે બરાબર સો અંશ સેલ્સિયસ વધતા બસો ને તોતેર બરાબર થશે ત્રણસો ને તોતેર કેલ્વિન થશે તાપમાન અંશ પાણીનું ઉત્કલન બિંદુ કેલ્વિનમાં ત્યારબાદ છે ચારસો અંશ સેલ્સિયસ સોરી ચારસો અંશ કેલ્વિન તાપમાનને અંશ સેલ્સિયસમાં દર્શાવો તો આપણે આ સૂત્ર મૂકશું આપણને કેલ્વિન આપ્યું છે એટલે કેલ્વિન એટલે સેલ્સિયસ બરાબર કેલ્વિન કેટલું છે ચારસો ઓછા બસો ને તોતેર તો એનો જવાબ આવશે એકસો ને સત્યાવીસ અંશ સેલ્સિયસ આ નંબર ચૌદનો આન્સર છે ત્યારબાદ પંદરમાંનો આન્સર જોઈએ આપણે બાજુમાં છસો પચીસ અંશો અંશ કેલ્વિન તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરો આપણે અંશ સેલ્સિયસ બરાબર છસો ને પચીસ ઓછા બસો ને તો છસો પચીસ બસ ત્રણસો ને બાવન કેલ્વિન તાપમાન થશે ત્યારબાદ સોળમો દાખલો જોઈએ સોરી સોળમો પ્રશ્ન જોઈએ બસો અંશ સેલ્સિયસ તાપમાનને અંશ કેલ્વિનમાં ફેરવો કેલ્વિનનું સૂત્ર આપણને ખબર છે કેલ્વિન બરાબર બસો વત્તા બસો ને તોતેર થશે ચારસો ને તોતેર ત્યારબાદ છે સત્તરમો તો સત્તરમાં છે કે માઇનસ બસો અંશ સેલ્સિયસ તાપમાનને અંશ કેલ્વિનમાં ફેરવો આપણે કેલ્વિનમાં ફેરવવાના છે આ છે માઇનસ બસો સેલ્સિયસ બસો ને તો ઓછા ઓછા એટલે તોત્તેર વધશે તો તોતેર કેવા આવશે પ્લસ આવશે એટલે તોતેર અંશ કેલ્વિન થશે તેમાં અઢારમું છે અઢારમું બસો પચાસ અંશ સેલ્સિયસ તાપમાનને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે તો બસો પચાસ અંશ સેલ્સિયસ તાપમાને પાણીની ભૌતિક અવસ્થા વાયુ હશે કે આપણે જાણીએ છીએ સો અંશ સેલ્સિયસ તાપમાને પાણીનું ઉત્કલન બિંદુ છે એ સો અંશ સેલ્સિયસ પાણી ઉકળવા માંડે અને વરાળમાં ફેરવાય તો બસો પચાસ છે એટલા માટે એ વરા વાયુ અવસ્થા હશે પછી છે બરફનું ગલન બિંદુ સેલ્સિયસમાં જણાવો તો જીરો અંશ સેલ્સિયસ બરફનું ગલન બિંદુ છે એલપીજીનું પૂરું નામ તો લિક્વિફાઈડ એલ આઈ આઈ એ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ અને સીએનજી તો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ ત્યારબાદ છે દબાણનો એસાઇ એકમ તો દબાણનો એસાઈ એકમ છે પાસ્કલ પાસલ અને ગુજરાતીમાં આપણે પાસ્કલ આ રીતે લખાય હવે જુઓ દબાણનું સૂત્ર થાય છે કે પાસ્કલ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ બળ ક્ષેત્રફળ એનો એકમ છે ન્યૂટન મીટરનો વર્ગ એટલે જેમ ક્ષેત્રફળ વધે તમે આપણે કોઈ ધારો કે દબાણ લગાવવું હોય આપણે વધારે એરિયામાં દબાણ લગાવવું હોય તો આપણને જેટલો એરિયા વધારે એટલું દબાણ ઓછું લાગે એટલે એ રીતે પાસ્કલ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ એનું એકમ થાય છે એટલે પાસ્કલ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ ત્યાર પછી છે ખરા ખોટા મીઠું એ ઉત્પાદી પદાર્થ છે ખોટું કેમ કે મીઠાને આપણે બહાર ખુલ્લું મૂકીએ તો ક્યાં એ વાયુ સ્વરૂપમાં ફેરવાતું નથી માટે મીઠું એ ઉત્તપાદી પદાર્થ નથી ત્યારબાદ છે ઝીરો અંશ સેલ્સિયસ તાપમાને પાણીના કણોની ઉર્જા બરફના કણોની ઉર્જા કરતાં વધારે હોય એ સાચું વિધાન છે કે આ તાપમાને પાણીના કણોની ઉર્જા બરફના ઉર્જા કરતાં વધારે હોય એટલે માટે પાણી વધારે બરફનું પાણી થવા લાગે છે સપાટીનું ક્ષેત્રફળ ઘટે તેમ બાષ્પીભવનનો દર વધે છે તો એ વિધાન ખોટું છે ચપરણ ક્ષેત્ર પણ ઘટે તેમ બાષ્પીભવનનો દર પણ ઘટે છે એટલે એવું અહીંયા વિધાન આપ્યું છે એ ખોટું છે ત્યાર પછીનું છે કે વિભાગ બે બે ગુણના પ્રશ્નો છે અહીંયા પ્રશ્ન નંબર એક છે કે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો તમે અહીંયા જોઈ શકો છો કે પાન નંબર આપણે ચોપડીમાં બે છે એમાં દર્શાવી દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ તો એક દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો રહેલા હોય છે આપણે અહીંયા બે ગુણનો પ્રશ્ન છે એટલા માટે તમે એકલા ખાલી લાક્ષણિકતા દર્શાવો તો ચાલે એક તો દ્રવ્યના કણો ખાલી સ્થાન રહેલા હોય છે ત્યારબાદ છે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે અને ત્રીજું છે કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે તમે આ આમાં ત્રણ તમને ચોપડીમાં આપેલા છે કે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ તો તમે આ ત્રણ લાક્ષણિકતા લાવો દ્રવ્યના કણો જે ખાલી સ્થાનો રહેલા છે બીજી છે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે ત્રીજું છે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે ત્યારબાદનો પ્રશ્ન છે ઘન અવસ્થાની ચાર લાક્ષણિકતાઓ જણાવો તો જુઓ તમે ઘન દરેક ઘન વસ્તુ ચોક્કસ આકાર નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ હોય છે એટલે એને અવગણી શકાય નહીં તેવું સંકોચન છે પદાર્થ પર બાહ્ય બળ લગાડવા છતાં તે પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખે છે ઘન પદાર્થ પર બળ લગાડતા તે તૂટી શકે છે પરંતુ તેનો આકારમાં ફેરફાર થતો નથી ટૂંકમાં ઘન પદાર્થો કેવા સખત હોય છે એને આપણે દબાવી શકીએ નહીં આપણે એને બંને પાસે દબાવીએ તો એનો આકાર બદલાતો નથી તૂટી જશે કોઈ વસ્તુ ધારો કે પરંતુ એનો આકાર તો એમ છે એ બધી એ ઘન પદાર્થના આપણે કઈ લાક્ષણિકતાઓ છે ઘન પદાર્થની ત્યારબાદ આપણને નેક્સ્ટ પ્રશ્ન આપ્યો છે કે પ્રવાહી પદાર્થની લાક્ષણિકતાઓ ધરાવો તો પ્રવાહી પદાર્થમાં એ લાક્ષણિકતાઓ આવશે કે પ્રવાહી છે એ નિશ્ચિત આકાર ધરાવતા નથી પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે જેને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે અને પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે તેથી જ તેનો આકાર બદલાય છે એટલે પ્રવાહી સખત નથી પરંતુ તરલ છે એને આપણે ક્યાં વેડીએ તો એ તરલ એમ કે તરીને જતું રહે તરલ થઈ જાય એનો રેલો પણ જાય એ રીતે એટલે પ્રવાહી પદાર્થના ગુણધર્મો છે એ જ પ્રમાણે આપણને વાયુ પદાર્થના ગુણધર્મો ત્રીજો પ્રશ્ન વિધો છે તો વાયુ પદાર્થના ગુણધર્મોમાં આવશે કે ઘન પદાર્થની તુલનામાં વાયુનું સંકોચન ઘણી વધારે માત્રામાં થાય છે આપણા ખોરાક રાંધવા માટે વપરાતા પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ પણ એક વાયુ છે હવે આપણે વાયુને કહીએ કે રંગવિહીન ગંધવિહીન સ્વાદ વિહીન વાયુ છે એમાં રંગ ના હોય સ્વાદ ના હોય એને વાયુ પદાર્થ કહેવાય તે કોઈ પણ આકાર કદ ધરાવતો નથી તેના જે અંદર દ્રવ્યના કણો છે એ ખુલ્ ખુલ્લી અવસ્થામાં બહુ છૂટા આવેલા હોય છે જેથી એનો કોઈ આકાર ફિક્સ હોતો નથી તમે જેવામાં ભરો એ પ્રમાણે એનો આકાર પણ એનો આપણે જોઈ શકતા નથી નરી આંખે તો એ બધા વાયુ પદાર્થના ગુણધર્મો છે તમને પેજ નંબર પાંચ ઉપર જોવા મળશે ચોપડીના ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ છે કારણ આપો વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે સમગ્ર પાત્રને તે પૂરેપૂરી રીતે ભરી દે છે તો આના જવાબમાં આપે કારણ કે વાયુ અવસ્થામાં કણોની ગતિ અસ્તવ્યસ્ત અનિયમિત અને વધારે હોય છે આ અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો એકબીજાની સાથે તેમજ પાત્રની દીવાલ સાથે અથડામણ અનુભવે છે પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ કારણે વાયુનું દબાણ ઉદભવે છે અને સમગ્ર ઓરડાને કે તમે કહો સમગ્ર પાત્રને એ વાયુથી ભરી દે છે કેમ કે એના કણો છે અસ્તવ્યસ્ત છે બધા બહુ ખુલ્લા ખુલ્લા આવેલા હોય છે દૂર દૂર અંતરે આવેલા હોય છે માટે તે આખા પાત્રને વાયુ ભરી દે છે પ્રશ્ન છે છઠ્ઠો બરફ પાણી પર કેમ તરે છે તો બરફ પાણી પર એટલા માટે તરે છે કે બરફ જ્યારે બરફ બને છે ત્યારે જે એના કણો બરફ બને ત્યારે વચ્ચેના કણો છે જેની જગ્યા એકદમ ઘટી જાય છે એકદમ કણો બધા એકદમ નજીક નજીક હોય છે બરફના કણો ત્યારે ઘન પદાર્થ બને ઘન પદાર્થ ક્યારે બને જ્યારે કણો બધા જોડાઈને આવેલા હોય છે ત્યારે તો ઘટી જાય છે માટે એ બરફ બને છે અને જ્યારે પાણી પતા હોય પાણીના ઘનતા કરતાં પાણીની ઘનતા કરતાં બરફની ઘનતા ઘટે છે કરતાં બરફની ઘનતા ઘટે છે માટે પાણી પર બરફ તરે છે પાણીમાં કણો ખુલ્લે ખુલ્લે હશે જ્યારે બરફમાં કણો બધા એકદમ જોડાઈને ચોટીને રહેલા હોય છે બધા એના ત્યારે ઘન પદાર્થ બને છે અને એની ઘનતા છે પાણીની ઘનતા કરતાં ઘટી જાય છે માટે પાણી પર બરફ તરવા લાગે છે ત્યારબાદ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઘન સ્વરૂપ એટલે શું તો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઘન સ્વરૂપ સૂકો બરફ કહીએ છીએ સૂકો બરફ એને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઘન સ્વરૂપ કહેવામાં આવે છે જે સિઓ ટૂમને આપણે ઠંડો પાડીને પછી એનાથી બરફ બનાવવામાં આવે એને સૂકો બરફ કહીએ કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ છે ત્યારબાદ છે ગરમીના દિવસોમાં સુતરાઉ કપડાં શા માટે પહેરવા જોઈએ આપણે જાણીએ છીએ કે ગરમીના દિવસોમાં આપણને બર વધારે લાગે છે પરસેવો વધારે લાગે છે અને ગરમીમાં બાષ્પીભવનનો દર વધારે હોય છે બાષ્પીભવનનો દર વધારે હોય છે કેમ કે સૂર્ય તમને ખબર છે કે ઉનાળામાં સૂર્ય વધારે પડતી ગરમી આપણને ગરમી આપતો હોય છે તો શૂતરાઉ કપડાં આપણે પહેરીએ ગરમી નથી તો આપણે એ જે પરસેવો છે એ શૂતરાઉ કપડામાં સૂસવાની ચૂસવાની ક્ષમતા હોય છે સુતરાઉ કપડાં ગરમી શોષી શકે છે એટલા માટે આપણે સૂતરાઉ કપડાં પહેરવા જોઈએ જેથી આપણને કોઈ સ્કિનની પ્રોબ્લેમ ના થાય ને આપણો પરસેવો એ સુસી લે છે એટલા માટે આપણે સૂતરાઉ કપડાં વધારે પહેરવા જોઈએ ઉનાળામાં છે ત્યારબાદનો પ્રશ્ન છે કે બરફ જેવા ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા શા માટે દેખાય છે તો જો તમારે પાન નંબર ચોપડીના દસ નંબર પર તમને બંને કારણ આપે છે ગરમીના દિવસોમાં સૂત્રો કાપડ સામે પહેરવા જોઈએ એનું કારણ પણ અહીંયા તમને આપેલું છે અને બરફ જે ઠંડા પદાર્થમાં જુઓ કોઈ પાત્રમાં આપણે બરફ જેવું ઠંડુ પાણી ભરીએ ત્યારે ઝડપથી પાત્રની બહારની સપાટી પર પાણીના ટીપા નજર સમક્ષ દેખાય છે હવામાં રહેલ પાણીની બાષ્પની ઊર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવવાને લીધે ઓછી થઈ જાય છે અને તે પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય છે જે આપણને પાણીના ટીમ્પાના સ્વરૂપમાં દેખાય છે ત્યારબાદ પ્રશ્ન છે કે ઉનાળામાં માટાનું પાણી સામાન્ય ઠંડુ થઈ જાય છે આપણે જાણીએ છીએ કે માટલું છે એ માટીનું બનેલું હોય છે ત્યારબાદ તેમાં ચીણા છિદ્રો આવેલા હોય છે તો ઉનાળામાં બાષ્પીભવનનો દર વધારે હોય છે એટલે એ દરમિયાન જે માટલામાં જો આપણે માપનું ગરમ સાધારણ પાણી પીધું હોય ભરેલું હોય અને જ્યારે હવાની અવર જવર થાય એમાં પાટના કાણાઓમાંથી તો જે એની ગરમી છે હવામાં ફેલાય છે ગરમી છે એ આપણી હવામાં ફેલાઈ જાય છે એટલે એને એના ઉપર ઠંડક થઈ જાય છે માટલાની માટી છે અને હવાની સતત અવર જવર રહે છે એટલે માટે બાષ્પી કારણે ગરમ હવા દૂર થાય છે ઠંડી હવા પાણી એને ઠંડુ કરી દે છે માટલે ઉનાળામાં માટલાનું પાણી આપણે ઠંડુ એટલા માટે થાય છે પ્રશ્ન છે કે આપણે પેટ્રોલને આપણી હથેળી પર મૂકવાથી હથેળી ઠંડક શા માટે અનુભવે છે તો જુઓ પ્રશ્ન નંબર અગિયારનો એ જવાબ છે કે જ્યારે તમે એસિટોન અથવા પેટ્રોલને પોતાની હથેળી પર મૂકો છો ત્યારે તે ત્યારે તેની અથેળી કે તેની આસપાસમાંથી ઉર્જા મેળવે છે હથેળી પર જે હોય છે કણ તમારી અથેળી એ આસપાસની ઉર્જાનું આપણને ઉર્જા મેળવે છે અને બાષ્પીભવન પામે છે જેથી હથેળી પર ઠંડકનો અનુભવ થાય છે આસપાસની ઉર્જા મેળવે છે અને બાષ્પીભવન પામે છે એટલા માટે આપણને ઠંડુ લાગે છે ત્યારબાદ પ્રશ્ન છે કે ગરમ ચા કપ કરતાં રકાબીમાં કાઢીને પીવાથી શા માટે ઝડપી ઠંડી ઝડપી પી શકાય છે તો આપણે જોઈએ કપ કરતાં રકાબીની સપાટી વધારે હોય છે માટે ઝડપથી બાષ્પીભવન થાય છે એટલે જેટલું ફટાફટ અંદરથી જે ગરમ હવા છે એ ફટાફટ દૂર થાય છે ગરમ ગરમ વરાળ નીકળી જાય છે માટે ઝડપી ઠંડુ થઈ જાય છે માટે આપણે એને પીવાની ઝડપી આપણે પી શકીએ ઠંડુ પડી જાય છે માટે આપણે એને જલ્દી ઝડપથી પી શકીએ છીએ માટે આ કારણથી આપણે ઝડપથી રકાવીને ચાને પી શકીએ છીએ તેરમો પ્રશ્ન છે કે સૂતરાઉ કાપડને ઇસ્ત્રી કરતાં પહેલાં પાણી શા માટે છાંટવામાં આવે સૂતરાઉ કાપડ હોય છે એના પર જો કપડાં પર પાણી છાંટવામાં આવે ત્યારે ઇસ્ત્રીની ગરમ વરાળે ડાયરેક્ટ સીધી કપડાં નથી બાળતી ડાયરેક્ટ પહેલાં છે એ પાણીને ગરમ પાણીને બાળીને વાષ્પી થાય છે અને એ પ્રમાણે કપડાં ઉપર ઇસ્ત્રી થાય છે એટલે કપડાંની ડાયરેક્ટલી કપડાંને ઇસ્ત્રી ના આડે કે કપડું સુતરાવું કાપડ હોય તો જલ્દીથી થોડું બળી પણ શકે ઈસ્ત્રીથી એટલા માટે પહેલાં પાણી છાંટેલું હોય અને પાણીથી પછી પાણી જો સુકાઈ જાય ઈસ્ત્રીના કારણે પાણી આખું અંદર કપડાંની સાથે સરસ મજાની ઇસ્ત્રી થઈ જાય એકદમ કાપડ સીધું કમ્પ્લીટ મસ્ત ઇસ્ત્રી થાય એટલા માટે એટલે પાણી છાંટવામાં આવે પાણીના કારણે બાષ્પીભવન પાણીનું પહેલાં થાય ડાયરેક કપડાને તમે ગરમી અડી શકે નહીં એટલા માટે ત્યારબાદ છે આયોડાઈડ મીઠાને કેમ હવાચુસ્ત ડબ્બામાં રાખવામાં આવે છે કેમ કે આયોડાઈડ મીઠું છે એને જલ્દી ભેજ લાગી જાય છે હવાના સંપર્કમાં આવે એને ભેજ લાગીને ગઠ્ઠા થઈ જાય છે એટલા માટે આપણે એને હવાચુસ્ત ડબ્બામાં એમ રાખવું જોઈએ કેમકે એને ભેજ ના લાગે અને મીઠું આપણે વ્યવસ્થિત રીતે વાપરી શકીએ એટલા માટે ત્યારે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે તમે સમજાવો તો દ્રવ્યના કણો આપણે જાણીએ છીએ કે જ્યારે જ્યારે કોઈ ધારો કે ઘન પદાર્થ છે ઘન પદાર્થમાં પણ જો જ્યારે એનું બરફમાંથી આપણે બરફમાંથી પાણી બને છે તો જે બરફના ઘન પદાર્થો છે એ બધા સતત ગતિશીલ થઈ અને પાણીનું રૂપાંતર કરે છે ત્યારબાદ આપણે કહીએ કે જ્યારે સુગ જ્યારે પાણીમાં છે પાણીને ગરમ કરીએ છીએ એની અંદર રહેલા કણો ઝડપીથી ગણિત ગતિ કરતાં લાગે છે આપણને નીચે ગરમ થાય ને ઉપર જાય ને ઉપરની ઠંડી પ્રવાહી નીચે આવે છે સતત એમની ગતિ ચાલુ જ રહે છે ગરમ ચારે પાણી કરી ઉકળતું હોય ને પાણી એમની ગતિ ચાલતી હોય છે એ પ્રમાણે વાયુની વાયુની વાત કરીએ આપણે તો કોઈપણ સુગંધિત પદાર્થની આપણને સુગંધ આવે છે પદાર્થની સુગંધ આપણને દૂર સુધી આવે છે તો એ પણ શું દર્શાવે છે કે વાયુના કણો એટલે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે કેમકે એમની ગતિ થાય છે આપણને દૂરથી સુગંધ પણ આપણને અહીંયા આપણને ફીલ કરી શકીએ છીએ આપણને સૂંઘવા મળે છે એ રીતે એની સતત દ્રવ્યના કણોની ગતિ સતત ચાલુ જ હોય છે આના પરથી આપણે કહી શકીએ અહીં પ્રશ્ન દ્રવ્ય પોતાની અવસ્થા કેવી રીતે બદલી શકે તો જ્યારે દબાણ વધે દબાણના ફેરફારથી એની અવસ્થા બદલાય જેમ કે વધારે દબાણ મળે તો આકાર બદલાશે એનો કદ પણ બદલાશે પછી તાપમાનના ફેરફારથી પણ તેની અવસ્થા બદલી શકે તાપમાનના ફેરફારના કારણે આપણે જાણીએ છીએ કે જ્યારે બરફને આપણે બરફને જેમ કે આપણે બહાર ગરમ ગરમ વાતાવરણમાં મૂકીએ એનું તાપમાન વધારીએ તો શું બને છે બરફનું પાણી બને છે એ જ પ્રમાણે જ્યારે પાણીને આપણે ઉકાળીએ એટલે આપણે તાપમાન વધાર્યું તો એ પાણીને ઉકાળતા એ શું બને છે વરાળ બને છે વરાળને ઠંડી પાડે તો પાણી બને છે પાણી ઠંડુ પાડે તો બરફ પડે છે એ દ્રવ્ય પોતાની અવસ્થા આ બદલી શકે છે જ્યારે દબાણના ફેરફારમાં તાપમાનના ફેરફારમાંથી દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે અહીં છે મોહન તેના ઘરના બેડરૂમમાંથી તેના રસોડામાં બનતી રસોઈની માહિતી મેળવી શકે છે કારણ આપો કેમ કે તેને રસોઈની સુગંધ આવે છે રસોઈની સુગંધ પરથી તે જાણી શકે છે બરાબર અને કારણ કે કેમ કેમ જાણી શકે છે કારણ કે આપણે ઉપર જોયું કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે સતત ગતિશીલ હોય છે એટલા માટે રસોડામાં જે બનતી વાનગી છે એની સુગંધ એના જે દ્રવ એના વાયુમાં એના કણો ભરે છે અને એ સુગંધ એ મોહન સૂંઘી શકે છે અને એને ખબર પડે છે કે આજે કઈ વાનગી રસોડામાં બની રહી છે અહીં છે કે સીતાબેન રસોડામાં શીરો બનાવી રહ્યા છે તેની ખબર બહાર બેઠેલા ગીતાબેનને પડે છે ગીતાબેનને શીરો બને છે તેની ખબર કેવી રીતે પડી તમારા શબ્દમાં જવાબ આપો આ પ્રશ્ન નંબર ત્રણના જે પ્રશ્ન નંબર બેના ના જેવો જવાબ આવશે કેમ કે એમાં એ જ કારણ આવે છે કે દ્રવ્યના કણોની સતત ગતિશીલ હોય છે માટે એમને ગીતાબેનને શીરો બને એની સુગંધ આવે છે અને એમને ખબર પડી જાય છે અહીં પ્રશ્ન નંબર ચાર છે કે તફાવત આપો આદિકોષ કોષ કેન્દ્રિય કોષ અને સુકોષ કેન્દ્રિય કોષ તો એના માટે આપણે જોઈશું અહીંયા ત્યાં છું આપણે પાંચ નંબર બાસઠ ઉપર છે કે અહીંયા આપણને કોષ આદિકોષ કેન્દ્રિત સુકોષ કેન્દ્રિયના આપણને અહીંયા ઉદાહરણ આપે છે કે જેમને કોષમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય એને આદિકોષ કેન્દ્રી કહે છે જે જે સજીવોના કોષોમાં કોષ કેન્દ્ર પટલ ધરાવતા હોય એને સુકોષ કેન્દ્ર જેનો અભાવ હોય આદિકેશ કેન્દ્રીય ધરાવતા હોય એને સુકોષ કેન્દ્રી પછી આદિકોષ કેન્દ્રી કોષોમાં અન્ય કોષ રશિય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે જે સુકોષ કેન્દ્રીય કોષોમાં આવેલી હોય છે એટલે અમુક જે ગ્રંથિઓની આમાં ગેરહાજરી હોય કોષ રસી અંગિકાઓની ગેરહાજરી હોય છે આદિકોષ કેન્દ્રમાં અને સુકોષ કેન્દ્રમાં એ ગ્રંથિઓ આવેલી હોય છે એટલે આ રીતે અને પ્રકાશની આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયન ક્લોરોફિલ કોષ એટલે પોતાની પુટિકાઓ સાથે સંકળાયેલા હોય છે એટલે આ તફાવત તમે બે બે મુદ્દા લખી શકો છો આપણને બે બે મુદ્દા મળી ગયા આમાંથી એક તો આપણને કાદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી એક અંગિકાઓ ધરાવે છે અને અંગિકાઓ ધરાવતું નથી એટલે તમારા બે બે મુદ્દા એમાં થઈ જશે ત્યારબાદ છે તફાવત આપો પ્રાણીકોષ અને વનસ્પતિ કોષ તો પ્રાણીકોષ અને વનસ્પતિ કોષની આપણે અહીંયા આખું દર્શાવવામાં આવી છે જુઓ કે પ્રાણીકોષમાં છે એ કોષ દિવાલ હોતી નથી જ્યારે વનસ્પતિ કોષમાં એક કોષ દિવાલ આવેલી હોય છે પછી વનસ્પતિ કોષ હરિતકર્ણ ધરાવે છે જ્યારે પ્રાણી કોષ હરિતકર્ણ ધરાવતું નથી પછી એમાં કોષ તારા કેન્દ્ર હોય છે એમાં તારા કેન્દ્ર એ ક્યાંય જોવા મળતું નથી કણાપ સૂત્ર છે રિબોઝોમ્સ છે વનસ્પતિ કોષમાં જ્યારે પ્રાણીકોષમાં રિબોઝોમ છે રાયસોઝોમ કણાપસૂત્ર છે એટલે તમે આ રીતે આ બંનેની આકૃતિ પરથી બે ત્રણ ત્રણ તમે તફાવતના મુદ્દા લખી શકો છો કે કોષ અને વનસ્પતિ કોષમાં શું તફાવત રહેલો છે અહીં આપ્યું છે કે નીચેના વૈજ્ઞાનિકોનો જીવવિજ્ઞાનમાં ફાળો જણાવો એક રોબર્ટ હુક અને વિરસો તો પહેલો છે રોબર્ટ હુક વિશે આપણે જોઈએ તો સોળસો ને રોબર્ટ હુક દ્વારા સૌપ્રથમ કોષોનું સંશોધન થયું હતું તેમણે બુચના પાદરા છેદમાંથી કોષોને પોતાનો પ્રાથમિક સુખાની મદદથી અવલોકિત કર્યા હતા સોળસો ને ચુમોતેરમાં લ્યુઅન હોકે વધુ વિકસિત શુષ્પ્રદનની મદદથી સૌ પ્રથમવાર ખાબોચીમાં મુક્ત જેવી કોષનું સંશોધન કર્યું હતું કોષમાં કોષ કેન્દ્રનું સંશોધન અઢારસો એકત્રીસમાં કરનાર રોબર્ટ બ્રાઉન હતા તમે રોબર્ટ હુક વિશે તમે આમાંથી જો શ્વોન વિશે પણ છે અહીંયા બે જીવવિજ્ઞાની સ્લાઇડના અને શ્વોન રજૂ કરેલ છે એ સજીવોનો પાયાનો એકમ છે કોષવાદ પુનઃ વિસ્તૃત વિશ્વ દ્વારા પામ્યા પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી બધા નવા કોષ સર્જાય છે તેવું સૂચન કર્યું ઓગણીસો ચાલીસમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના સંદર્શન સાથે જ કોષની જટિલ સંરચનાને સમજાવી અને અવલોકન કરવું તેમજ તેમની વિવિધ અંગિકાઓનો અભ્યાસ શક્ય બન્યો હતો અહીંયા આપણને રોબર્ટ હુક વિશે પણ આપેલું છે અને રોબટ વિશો વિશે પણ તમને અંદર માહિતી આપેલ છે બંને વૈજ્ઞાનિકોની માહિતી આપણને અહીંયાથી મળી રહેશે ત્યારબાદ છે કે કણાપ સૂત્રને કોષનું ઊર્જાગર કહેવામાં આવે છે તો આપણે અહીંયા જોઈ શકીએ કણાપ સૂત્ર છે એ શક્તિગ્રહ તરીકે ઓળખાય છે કણાબસૂત્ર બે આવરણ ધરાવે છે બાહ્ય આવરણ ઘણું ખરું ચિત્રિત હોય છે જ્યારે અંત આવરણ ઊંડા અંત પ્રવર્ધ ધરાવે છે આ પ્રવર્ધો એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટી પૂરી પાડે છે જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિ માટે ઉર્જાની જરૂરિયાતો હોય છે જે ઉર્જા એટીપી એડિનોઇસનોસાઈન ટાઈફોસ્પેટના સ્વરૂપમાં સૂત્ર દ્વારા મુક્ત થાય છે એટીપીને કોષના ઉર્જા ચલણ કે ચલણ તરીકે ઓળખવામાં આવે છે યાંત્રિક કાર્ય માટે નવા વર્ષાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપીના સ્વરૂપમાં ઉર્જાનો સંગ્રહ થાય છે એટલે આ ઉર્જાનો સંગ્રહ સૂત્રમાં થતો હોવાથી એને ઉર્જાનું ઘર કહેવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ વૈજ્ઞાનિક સમજૂતી આપો લાયસોજોમ એ આત્મઘાતી અંગિકા છે તો જોઈએ એનું કારણ કે આત્મઘાતી કેમ કહેવામાં આવે છે જોઈએ લાયસોજોમ છે એ એક કોષના ઉત્સર્ગ દ્રવ્ય કે કચરો અને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે લાઇસોજોમ આવેલી છે કોઈ પણ બહારથી પ્રવેશતા દ્રવ્ય તેમજ તૂટેલી કોષીય અંગિકાઓનું પાચન કરીને સ્વચ્છ કોષને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે બહારથી પ્રવેશતા દ્રવ્ય જેવા બેક્ટેરિયા ખોરાક જૂની અંગિકાઓ કે જે નાશ થવાને આરે હોય તે લાઇસોજિયમ વિઘટન કરે છે એના ટુકડાઓમાં ફેરવે છે લાઇસોજમ પાચન માટેના સક્રિય ઉત્સેચકો ધરાવતી હોવાથી બધા કાર્બનિક દરમિયાન તોડવાની ક્ષમતા ધરાવે છે કોષીય ચયાપચા દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોજમ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે ઉદાહરણ તરીકે જ્યારે કોષ ઇજાગ્રસ્ત બને ત્યારે લાઇસોજમ તૂટે છે અને તે પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે આથી આપણે એને આત્મઘાતી કોથળીઓ તરીકે પણ ઓળખીએ છીએ ત્યારબાદ છે જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી પદાર્થમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે પદાર્થનું ઉત્કળન બિંદુ કહી દે સમજાવવાનું છે આપણે કે એવું કેમ કહેવાય જો આપણને આપણે જ્યારે આપણે પાણીને ઉષ્મા ઉર્જા આપીએ છીએ ત્યારે કણો વધુ ઝડપથી ગતિ કરે છે એક નિશ્ચિત તાપમાન સુધી પહોંચીને કણોમાં એટલી ઉર્જા આવી જાય છે કે તેથી તે પરસ્પરના આકર્ષણ બળને તોડીને સ્વતંત્ર થઈ જાય છે આ તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર શરૂ થઈ જાય છે એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તાપમાન પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે તો એમાં એ છે 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 કે કોષ શા માટે પાયાનું આયોજન આયોજન ધરાવે કોષોને શામાં મદદરૂપ થાય અહીં પ્રશ્ન છે કોષ શા માટે પાયાનું બંધારણીય આયોજન ધરાવે છે આયોજન કોષોમાં શા માટે મદદરૂપ થાય છે તો જોઈએ આપણે એનું કારણ કે જો કોષમાં પ્રત્યેક કોષ કેટલાક વિશિષ્ટ ઘટકો ધરાવે છે કોષ રસપટલ કોષ કેન્દ્ર કોષ રસ જે કોષીય અંગિકાઓ સ્વરૂપે હોય છે પ્રત્યેક પ્રકારના કોષીય અંગિકા એક નિયત કાર્ય કરે છે જેમ કે કોષમાં નવા દ્રવ્યનું નિર્માણ કરે છે કોષમાંથી ઉત્તક દ્રવ્યને દૂર કરે છે વગેરે કોષ આ અંગિકાઓને કારણે જીવવાની ક્ષમતા ધરાવે છે અને બધા જ કાર્યો કરે છે આ અંગિકાઓ એકત્રિત થઈને પાયાનો એકમ બનાવે છે જેને આપણે કોષ કહેવામાં આવે છે તે રસપ્રદ છે બધા જ કોષો સમાન અંગિકાઓ ધરાવે છે તેમના કાર્યો તેમના દ્રવ્યમાં ફેર પડતો નથી અથવા તો કયા સજીવમાં જોવા મળે તે તેનાથી પણ ફેર પડતો નથી માટે કોષ છે પાયાનું બંધારણ ધરાવે છે અને આ આયોજન કોષોને બધી રીતે અલગ અલગ રીતે મદદરૂપ થાય છે તેની લાક્ષણિકતાઓ છે જેના કારણે કોષમાં નિયત કાર્યો થાય છે પ્રશ્ન ચાર છે ચાર ગુણના પ્રશ્નોમાં પહેલો છે ઉધ્વપાતન એટલે શું નવસાર એમોનિયમ ક્લોરાઇડના ઉદાહરણ દ્વારા પ્રયોગાત્મક રીતે સમજાય તેનું તારણ ગાળો તો આપણે ઉધોપાદનની વ્યાખ્યા જોઈએ કે જે પ્રવાહી અવસ્થામાંથી રૂપાંતરિત થયા વિના ઘન અવસ્થામાં સીધી સીધું જ વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કરવામાં આવે છે અહીંયા તમને આખો એમોનિયમ ક્લોરાઈડ એટલે નવસારનો તમને આ પ્રયોગ આપેલો છે તમે એ આ આખું દિશાએ તમે એ પ્રયોગ લખી શકો છો કે કપૂર અથવા અહીંયા એમોનિયમ ક્લોરાઇડ એટલે નવસાર લીધેલો છે અને કઈ રીતે ઉધ્વપાતનની ક્રિયા થાય છે એ ઉદાહરણ વાર તમને સમજાવ્યું છે અને તમે નીચે પછી તમે ગાળી શકો છો કે સીધું વાયુ સ્વરૂપનું ડાયરેક્ટ સીધું સોરી ઘનમાં સીધું વાયુમાં રૂપાંતર થાય છે અને આ પ્રક્રિયાને આપણે ઉદ્ધવપાદન કહીએ છીએ ત્યારબાદ અહીંયા છે કે બાષ્પીભવન એટલે શું અને બાષ્પીભવનને અસર કરતાં પરિબળો જણાવો તો પાન નંબર આપણે અહીંયા આઠ ઉપર જોઈએ છો નવ ઉપર છે બાષ્પીભવન એટલે શું અને બાષ્પીભવન થવાના આપણને એને અસર કરતા પરિબળો આપણને જણાવવાના છે તો આપણે જોઈએ કે જ્યારે ઉત્કલન બિંદુ ઓછી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે બાષ્પીભવનને અસર કરતા પરિબળો તો આપણે અહીંયા દર્શાવે છે કે સપાટીનું ક્ષેત્ર પણ વધવાથી પણ બાષ્પીભવનની અસર આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન એ સપાટી પર થતી પ્રક્રિયા છે સપાટીનું ક્ષેત્ર પર જેટલું વધે તો બાષ્પીભવનનો દર વધે છે જેમ કે કપડાં સુકવવા માટે આપણે તેને પહોળા કરીને સુકવીએ છીએ આપણે જે રકાબીવાળો પ્રશ્ન જોઈએ પણ આમાં એમાં એ આ જવાબના કારણે આવે છે તાપમાનનો વધારો તાપમાન વધવાથી વધુને વધુ કણોને પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય છે જેથી તેમનું અવસ્થામાં રૂપાંતર વધારે થાય છે પછી ભેજની માત્રામાં ઘટાડો હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતાં વધુ પાણીની બાષ્પ રહી શકે નહીં જ્યારે હવામાં પાણીના કણોની માત્રા પહેલેથી જ વધુ હશે તો બાષ્પીભવનનો દર ઘટી જશે પછી પવન પવનની ઝડપમાં વધારો એક સામાન્ય અવલોકન છે કે વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે વધુ પડતા પવનને કારણે પાણીની બાષ્પના કણો પવનની સાથે ઉડી જાય છે જેથી આપણી આસપાસની પાણીની બાષ્પની માત્રા ઘટી જાય છે માટે બાષ્પીભાવોને અસર કરતાં પરિબળોમાં લખાયેલા બાષ્પીભવનની વ્યાખ્યા તમે આ લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે શા માટે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે તો જોઈએ આપણે અહીંયા પ્રશ્ન આપણે શા માટે કોષને બંધારણ તેમજ એકમ કહેવામાં આવે છે તો આપણે જોઈએ પ્રત્યેક કોષ કેટલાક પાયાના કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે તે બધા જ સજીવોની લાક્ષણિકતા છે જીવંત કોષ કેવી રીતે આ પાયાના કાર્યો કરે છે આપણે જાણીએ છીએ કે બહુકોષ સજીવો જેમ કે મનુષ્યમાં શ્રમ વિભાજન થાય છે આનો અર્થ એ થયો કે માનવ શરીરના વિભિન્ન ભાગો વિભિન્ન કાર્યો કરે છે માનવ શરીરમાં હૃદય રુધિરનું પંપનું કાર્ય કરે છે જઠર ખોરાકનું પાચન કરે છે વગેરે જેવી કાર્યો થાય છે તેવી જ રીતે એક કોષીયમાં પણ શ્રમ વિભાજન જોવા મળે છે જેમ કે પ્રત્યેક કોષ કેટલા વિશિષ્ટ ઘટકો ધરાવે છે જે કોષી અંગિકાઓ સ્વરૂપે હોય છે પ્રત્યેક પ્રકારના કોષી અંગિકા એક નિયત કાર્ય કરે છે જેમ કોષમાં નવા દ્રવ્યનું નિર્માણ કરે છે કોષમાંથી ઉચ્ચલ દ્રવ્યને દૂર કરે છે વગેરે એટલે આ છે તમારે આના કારણે આ અંગિકાઓ પ્રાપ્ત કરે એના માટે આપણે કોષને એ સજીવનું બંધારણ તેમજ ક્રિયાત્મક એકમ કહીએ છીએ કે એના કારણે આપણે ઘણી બધી ક્રિયાઓ શરીરમાં થતી હોય છે કોષના કારણે માટે એ મેઇન કોષ આપણો બંધારણીય એકમ છે માટે આપણે એના આધારે એને કહી શકીએ ત્યારબાદ છે કે સમજૂતી આપો રીબોઝમ રીબોઝમ્સ કોને કહેવામાં આવે છે તો જોઈએ આપણે કે અહીંયા ખરબચડી કે કળાક્યામય અંતકોષ જાળ હોય લિસિક અંતકોષસ જાળ હોય ખરબચી સપાટી સુંદર સપાટી દેખાય કારણ કે તેની સપાટી પર કણો જેવી રચના હોય છે જે કણો જેવી રચના જોવા મળે તેને રિબોઝોમ્સ કહેવામાં આવે છે રિબોઝોમ બધા જ સક્રિય કોષોમાં હાજર હોય છે તે પ્રોટીનનું સંશોધન કરવાની સ્થાન છે ઈયા આ દ્વારા નિર્માણ પામેલ પ્રોટીન્સ કોષમાં જરૂરિયાતને આધારે વિવિધ સ્થાને મોકલવામાં આવે છે એસીઆર કોષના અગત્યના માટે જરૂરી ચરબીના અણુ અને લિપિડ્સનું નિર્માણ કરે છે એટલે આને રિબોઝોમ્સ કહે છે રીબોઝોમ તમને અહીંયાથી તમને આની ટૂંકનો તમને અહીંયાથી મળી રહેશે રીબોઝોમ્સ એને કહેવામાં આવે છે અહીં કોષ દિવાલ છે કોષ દિવાલની સમજૂતી આપણે આપી પાન નંબર તમારા એકસઠ ઉપર આવેલી છે કોષ દિવાલ વનસ્પતિ કોષમાં કોષ રસપટલ સિવાય પણ તેની બહારની બાજુ એક વધારાનું બરડ આવરણ આવેલું હોય છે તેને કોષ દિવાલ કહે છે કોષ દિવાલ કોષરસ પટેલની બહારની બાજુ આવેલી હોય છે વનસ્પતિ કોષમાં તે મોટેભાગે સેલ્યુલોઝની બનેલી હોય છે સેલ્યુલોઝ એક જટિલ પદાર્થ છે જે વનસ્પતિઓને બંધારણને મજબૂતાઈ આપે છે જ્યારે જીવંત વનસ્પતિ કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે ત્યારે તે ચીમડાઈ જાય છે સંકોચન પામે તેથી કોષરસ કોષ દિવાલથી દૂર થઈ જાય છે આ ઘટના રસ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે આ ઘટના નીચે આપણી પ્રવૃત્તિ લખી શકાય છે એ લખાણ જોઈને બધા કોષ દિવાલમાં તમે આ વાક્યો આટલા લખી શકો છો કોષ દિવાલની નોંધમાં તમારો પાંચ ચાર મા ચાર માર્ક્સનો પ્રશ્ન છે તો તમે આના આધારે તમે કોષ દિવાલની પણ ટૂંકનો ત્યાંથી લખી શકો છો જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ તમને બીજા પણ આવા અન્ય ઉદ્દેશના સોલ્યુશન મળતા રહેશે અને અન્ય તમારે જો કોઈ બીજી માહિતી જોતી હોય તો મારા ચેનલ પર અવેલેબલ છે તો શ્યોર તમે જોજો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ